ઋષિની આ પહેલી વાત છે કે કોઈની પાસે લાંબો હાથ નથી કરતો. વિદ્યાર્થીઓને કહે છે ચાલો આપણે ઝૂંપડા બનાવીએ, લાકડા લાવે છે, છણ ગાયો રાખે છે પોતાની મેરે. ઋષિ ખેતી કરે છે, સ્વાવલંબી છે, પૂર્ણ સ્વાવલંબી. અને પૂર્ણ સ્વાવલંબી છે એટલે વિચારોને મક્કમ રાખી શકે છે. એને બાળકો છે, પત્ની છે, સાદું જીવન છે, સાદું ખોરાક છે, સાદા કપડાં છે. ઋષિ જેમ એક ધ્યેયને વરેલો છે, ઋષિ પત્ની પણ એવી રીતે એક ધ્યેયને વરેલી છે. ઋષિ પત્ની એમ કે બનારસી સાડી લાવી આપો તો પછી ઋષિ ઋષિ ના થઈ શકે, પછી કોઈની ચાકરી કરવી પડે. બાળકોને ભણાવે છે, એમાં કોઈ કણાદ, કોઈ કપિલ, કોઈ વ્યાસ, કોઈ વશિષ્ઠ, કોઈ ગૌતમ ઝાડના ફળ નીચે બેસીને તાપણા કરીને. અને જ્યારે વિદ્યાર્થીને ઘેર મોકલે છે ને ત્યારે તમારી ખાસ તમને ભલામણ છે, તૈતરીય ઉપનિષદની શિક્ષાવલ્લી ખાસ જોજો. તમે શિક્ષાવલ્લીમાં જે ઉપદેશ આપ્યો છે એમાં ઘણી વાતો છે, બધી ચર્ચા નહીં કરું તમારી પાસે, પણ એમાં એક ખાસ મુદ્દાના વાક્યો લખેલા છે. યાન્યસ્માકં સુચરિતાની તાન્યેવ ત્વયો ઉપાસ્યાની નો ઇતરાણ. અમારા જે સારા આચરણો હોય એના જ અનુકરણ કરજો, નો ઇતરાણી. અમારા જે સ્ખલનો હોય, અમારી જે ભૂલો હોય એને તમે એના અનુકરણ ના કરશો. આચાર્યાય પ્રિયધનમ આહરિત્ય પ્રજાતંતુમ મા વ્યવચ્છેત્સી. ઘેર જાઓ અને પ્રજાના તાંતણાને તોડશો ને પ્રજાતંતુમ મા વ્યવચ્છેત્સી. પ્રજાના તાંતણાને તોડશો ને જાઓ, ઘેર જાઓ અને ભૃત્યેય ન પ્રમદિતવ્યમ, દેવ કાર્યેય ન પ્રમદિતવ્યમ, પિતૃ કાર્યેય ન પ્રમદિતવ્યમ. ભૂતિ એટલે ઐશ્વરી. બે પૈસો કમાવામાં પ્રમાદ ન કરશો, બે પૈસા કમાજો. કારણ કે વ્યક્તિ કરોડ રજ્જુ પૈસો છે, પૈસો હશે તો તમારું વ્યક્તિત્વ છે. એટલે ભૂત્યેય ન પ્રમદિતવ્યમ, દેવ કાર્યેય ન પ્રમદિતવ્યમ, પિતૃ કાર્યેય ન પ્રમદિતવ્યમ. આ બધામાં પ્રમાદ. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્ય. એટલી સરસ સરસ વાતો કરી છે અને એમાં એક બહુ સુંદર વાત લખી છે, અન્નમ બહુકુર્વીત તદ વ્રતમ. વ્રત આપે છે, અગિયારસ નું વ્રત નથી. હોય તો મને બતાવજો. તું ઘેર જઈને અગિયારસ કરજે, સોમવાર કરજે, મંગળવાર કરજે, શનિવાર કરજે, નહીં કોઈ. અન્નમ બહુકુર્વીત તદ વ્રતમ, અન્નના ઢગલા કરજે. કેમ? અન્નવાન અન્નાદો ભવતી મહાન ભવતી પ્રજયા પશુવીર બ્રહ્મવર્ચસે ન. જે અન્નવાળો છે ને એ મહાન થશે. પ્રજયા પશુવીર બ્રહ્મવર્ચસે એ મહાન થશે. માટે તું અન્નના ઢગલા કરજે. અન્નમ ન નિંદ્યા તદ વ્રતમ, અન્નની નિંદા ન કરીશ. અન્નમ ન પરિચક્ષિત તદ વ્રતમ, કેઠવાડ ના છોડીશ. અન્નનો ત્યાગ ના, અન્નનો તિરસ્કાર ના કરીશ. તદ વ્રતમ, આ વ્રત આપેલું છે. એટલે તમે આખો પિરિયડ તમે જુઓ તો એ પિરિયડની અંદર સુખનો દ્રોહ નથી, સુખનો સ્વીકાર છે. અને સુખનો સ્વીકાર છે એટલે રાષ્ટ્ર જુઓ તો ગાયોથી, દૂધથી, ઘીથી, અનાજથી બધી રીતે ભરપૂર છે, કોઈ ભિખારી નથી. નમેશ તેનો જનપદે ન કદરિયો ન મદ્યપ નાના હિતાગ્નિર ન સ્વૈરી સ્વૈરીની કુતા. પણ આ સુખવાદ રહ્યો ને, બીજો પિરિયડ આવ્યો એ આખો એનાથી ઉલટો આવ્યો. અને આખો ઉલટો આવ્યો એટલે પછી ઋષિઓ બંધ થઈ ગયા. કેમ ઋષિ બંધ કેમ થઈ ગયા? પછી શ્રમણ પિરિયડ આવ્યો એટલે સાધુ પિરિયડ આવ્યો. દરેક સમયમાં એક માસ્ટર બીબું હોય છે દરેક પ્રજા પાસે, હિન્દુ પાસે, મુસ્લિમ પાસે, અમેરિકા પાસે, બ્રિટન પાસે, ગુજરાત પાસે એક માસ્ટર બીબું હોય છે. અને માસ્ટર બીબું બીજા બીબાને તૈયાર કરતા હોય છે અને એમાંથી પ્રજા તૈયાર થતી હોય છે. દાખલા તરીકે ગાંધીજી, ગાંધીજી માસ્ટર બીબું. પછી એમના કાર્યકર્તાઓ, કવિઓ, લેખકો, બીજા વગેરે 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 નાના નાના, એ બધા એના માસ્ટર બીબાના ઉપબીબા. એમણે આખો સમાજ તૈયાર કર્યો. એનાથી આખું એને સમષ્ટિ ચિંતન કહેવાય, સમષ્ટિ વિચારો કહેવાય. દરેક સમયમાં એક માસ્ટર બીબુ હોય છે. બુદ્ધ માસ્ટર બીબુ, મહાવીર માસ્ટર બીબુ, એમના જે શ્રમણો સાધુઓ થયા એના ઉપબીબા. એમાંથી આખી પ્રજા તૈયાર થઈ, એમાંથી આખી પ્રજા તૈયાર થઈ.
பணி பிளா வைதிக் கிரியேடுமா ருஷி சென்னை மாஸ்டர் பிபூஜி அந்த ருஷி பிரஜான தயார் கரெக்ட் ருஷி நீக்கு விசேஷத்தை பிஜி பத்தாயிஷ் ருஷி சே એ માત્ર અધ્યાત્મ વિદ્યાના જાણકાર નથી, બધી વિદ્યાઓ આયુર્વેદના જાણકાર ઋષિ છે. નૃત્ય શાસ્ત્ર, સંગીત શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર, ભૂગોળ શાસ્ત્ર, જેટલા શાસ્ત્રો છે એટલે ધનુર્વિદ્યા, શસ્ત્રવિદ્યા, ધનુર્વેદના વિશ્વામિત્ર છે. એટલે ઋષિનું ચિંતનમાં સમગ્રતા છે. જીવનનો એક પણ ખૂણો એવો નહીં જ્યાં ઋષિની આર્ષ દ્રષ્ટિ ના પહોંચી હોય, અને જીવનના કોઈ ખૂણાને તમે અજ્ઞાનમાં ન ધકેલી દેશો. કામશાસ્ત્ર, કામશાસ્ત્રનો સૌથી મોટામાં મોટો ઋષિ વાત્સ્યાયન છે, વાત્સ્યાયન ઋષિ છે. અને વાત્સ્યાયન ઋષિ એટલો મોટો મહાન ઋષિ છે જેણે ન્યાય દર્શન ઉપર ભાષ્ય લખ્યું છે. ગૌતમના ન્યાય દર્શન ઉપર વાત્સ્યાયનનું ભાષ્ય છે, એટલે બહુ મોટો ઋષિ છે. પણ જીવનની સ્પર્શથી કોઈ પણ વિદ્યાના પ્રત્યે ઋષિ અધૂરો નથી, અપૂર્ણ નથી. દર્શનમાં સમગ્રતા છે, ચિંતનમાં સમગ્રતા છે. સાધુ પિરિયડમાં તમે આવો તો એ સમગ્રતા એકાંગી પણ થઈ ગઈ. સાધુ માત્ર મોક્ષ માટે, અધ્યાત્મ માટેનું ચિંતન કરે છે, એ ધનુર્વેદનું ચિંતન નથી કરતો, એ ખગોળનું નહીં, ભૂગોળનું નહીં. અમે સાધુઓ જો તમને બધી ખગોળની વાતો સંભળાવીએ કે મહારાજ આત્માની વાતો કરો ને, એ બધી તો એ બધી કરીને તમારે શું કામ છે? રાજશાસ્ત્રની નહીં, માત્ર આત્માની. સાધુ છે ને, સાધુનું ચિંતન એકાંગી થઈ ગયું, માત્ર અધ્યાત્મ. પેલી તરફ તમે જોશો તો જીવનને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે ચાર પુરુષાર્થો માન્ય છે. ચારે ચાર, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેને માન્યતા આપી છે. એટલું જ નહીં, ચારેને પૂરી રીતે સ્વીકારવાનું કહ્યું છે. એક જગ્યાએ લખ્યું છે, ભૃણ હત્યા મવાપનોતી રીતૌ ભાર્યા પરાંગ મુખ. એનો અર્થ કરવાની જરૂર નથી, સમજી ગયા? નહીં સમજ્યા? હું સમજુ છું, થોડાક તો સંસ્કૃત જાણકાર હશે. ભૃણ હત્યા મવાપનોતી, અને ભૃણ હત્યાનું પાપ લાગશે, રીતૌ ભાર્યા પરાંગ મુખ. એ ઋતુકાળમાં ભાર્યાથી પરાંગ મુખ થશે એને ભૃણ હત્યાનું પાપ લાગશે. તમારે ત્યાં કામ છે પણ કામ ના પ્રત્યે તિરસ્કાર નથી, એલર્જી નથી, એનો સ્વીકાર છે. પણ સાધુ પિરિયડમાં તમે જુઓ તો એ મહાદુશ્મન થઈ ગયો, મહા ઘણાને પાત્ર થઈ ગયો. ઋષિ પિરિયડમાં તમે જોશો તો એ ઘણાને પાત્ર નથી, એનો સ્વીકાર છે. પણ કયા અર્થમાં સ્વીકાર છે? ગીતા, ધર્મા વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર્ષભ. અર્જુન, ધર્મથી અવિરુદ્ધ એવો જે કામ, એ મારી વિભૂતિ છે. પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ, આ જે પ્રજનન શક્તિ છે, કંદર્પ, એ મારી વિભૂતિ છે. અર્જુન, આ વૈદિક પિરિયડ છે, આ વૈદિક દ્રષ્ટિ છે. એનામ એમાંથી રામ થયા, એમાંથી બુદ્ધ થયા, એમાંથી મહાવીર થયા, એમાંથી શિવાજી થયા, એમાંથી ગાંધીજી થયા. જો એ દુશ્મન જ હોય, માત્ર દુશ્મન જ હોય, તો હું ઘણીવાર લોકોને કહું છું કે તમે ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરો કે હે ભગવાન, મારે ઘેર જે છોકરો જન્મે એ સીધો બહુજરાજી જાય એવો એવો છોકરો આપજો. આ વૈદિક પિરિયડ છે. વૈદિક પિરિયડમાં સકારાત્મકતા છે, નકારાત્મકતા નથી. અને નકારાત્મકતા નથી એટલે સુખવાદ છે, સુખ સ્વીકૃતિ છે. પછી સાધુ પિરિયડ આવ્યો, શ્રમણ પિરિયડ જેને કહું છું. અને શ્રમણ પિરિયડમાં શું થયું? શ્રમણ પિરિયડમાં મોક્ષ મુખ્ય વસ્તુ થઈ ગઈ, અર્થ અને કામ તો બિલકુલ ત્યાજ્ય થઈ ગયા. કારણ કે મોક્ષ છે ને, એ જ મુખ્ય વસ્તુ છે. પરલોક સુધારી લો, મોક્ષ સુધારી લો, ને મનુષ્ય સિવાય બીજા કોઈને મોક્ષ મળતો નથી. અને મોક્ષ મેળવવા માટે સંસારના સુખો છોડવા જરૂરી છે. સંસારના સુખો ભોગવો અને મોક્ષ મળે એ કદી બની ન શકે.
એટલે સંસારના સુખો છોડવા જરૂરી છે. અને સંસારના સુખોના બે કેન્દ્ર છે, પૈસો અને સ્ત્રી. કારણ કે મોક્ષ પુરુષો માટે છે, આખું દ્રષ્ટિ પુરુષો માટે છે. એટલે સંસારના સુખોના બે કેન્દ્રો છે, પૈસો અને સ્ત્રી. એટલે પછી મહાન કોણ બને છે? આ બંનેનો જે ત્યાગ કરે, બંનેનો વધારેમાં વધારે જે ત્યાગ કરે, પછી આખા ત્યાગ છે ને એ ત્યાગને નકારાત્મક બનાવી દે. હવે ત્યાગ કરાવવો હોય તો શું કરવું? ને ત્યાગ કરાવવો હોય તો આ બંનેના પ્રત્યે ઘૃણા કરાવવાની. આ સંસાર તો નરકની ખાણ છે, અને બધા સ્વાર્થના સગા છે, અને આ શરીર આ તો એકદમ મળ મૂત્ર વિષ્ઠા ફલાણું 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 એટલું બધું આમાં તો ભર્યું છે કે સાક્ષાત નરક છે. મારા એક સાધુએ મને, અમે તો બધા ચાતુર્માસ કરીએ ને એટલે આખો ચોમાસા સુધી લોકોને આ જ સમજાવીએ. આ બધું શરીર તો દુર્ગંધ મારતી વસ્તુ છે. મને એક સાધુએ કહ્યું મને કે મગમગતો દૂધપાક તમે ખાઓ અને બે કલાક કે ત્રણ કલાકમાં એ વિષ્ઠા બની જાય છે, આવું આ શરીર છે. મેં કહ્યું એનું રૂપાંતર થાય છે એ જ જરૂરી છે. તમે એવી ઈચ્છા રાખો છો કે મગમગતો દૂધપાક જીવો ત્યાં સુધી એમને એમ પડ્યો રહે એવી ઈચ્છા રાખો છો, અને મગમગતો દૂધપાક તમે ખાઓ ને બસ જીવો ત્યાં સુધી એમને એમ પડ્યો રહે તો તમારા મન ફ્રીજમાં ફરક શું રહેશે? અરે એનું રૂપાંતર થાય છે એ જ સુખી માણસો છે. જેનું રૂપાંતર નથી થતું એ તો ડોક્ટરો પાસે દોડતા હોય છે, સાહેબ એક રોટલી ખવાય એવી કંઈક ગોળી આપો ને, એક રોટલી પચે એવી કંઈક ગોળી આપો ને. પણ મને કે આ નાકમાંથી તો લીંટ નીકળે છે, અહીં મોઢામાં તો કફ છે ને ફલાણો છે. નાકમાંથી લીંટ ના નીકળે શું ડીઝલ નીકળવાનું હતું? તમે આમ કરો ને ડીઝલનો પ્યાલો ભરી જાય. અરે કુદરતે ગ્રીસિંગ બનાવ્યું છે તમારા નાકને સ્મૂથ રાખવા માટે. એક એક મુદ્દાને તમે યાદ રાખજો, ધર્મને સમજવો હોય અથવા જીવનને સમજવું હોય, હું માનું છું કે જીવનને સમજાવે એ ધર્મ છે, જીવનની વ્યાખ્યા કરે એ ધર્મ છે, જીવનના પ્રશ્નો ઉકેલે એ ધર્મ છે. અને જો એ ધર્મને સમજવો હોય તો અનિવાર્ય રીતે બે પાટા બનાવી દેવાના, બધા શાસ્ત્રો ઉથલાવવાની જરૂર નથી. પહેલા પાટાનું નામ કુદરત નેચર, અને બીજા પાટાનું નામ માનવતા. નેચર પરમેશ્વરે તમારા માટે તૈયાર પાટો તૈયાર કરી મૂકેલો છે, અને બીજો પાટો તમારે ઉભો કરવાનો છે માનવતા. તમારો ધર્મ તમારું જીવન કુદરતના પાટા ઉપર ચાલે છે. કુદરતના મિત્ર જેવો કોઈ મિત્ર નથી, એટલે કુદરતને શત્રુ બનાવવા જેવો કોઈ શત્રુ નથી. કુદરતને મિત્ર બનાવો તો પરમેશ્વર તમારી સાથે છે, અને કુદરતને દુશ્મન બનાવીને પરમેશ્વરની ઉપાસના કરવા દોડો, થાકી જશો, હારી જશો, કંટાળી જશો, હેરાન હેરાન થઈ જશો. કુદરતને સાથે રાખો. લીટ એને બનાવ્યું છે, કાનમાં આંખમાં જે જે જગ્યાએ જે કંઈ બનાવ્યું છે એને બરાબર બનાવ્યું છે, એમાં કશોય ફરક નથી પડ્યો. પણ તમે નકારાત્મક ચિંતન લઈ આવો, અરે રે રે આ તો બધું ફલાણું ભર્યું છે ને, લોહી છે ને, પાંચ છે ને, ફલાણું છે ને, તો લો બદલી નાખો, સોનું ભરો. સોનું ભરવાથી કઈ જીવન મળવાનું હતું? લોહીનો વિકલ્પ સોનું છે ખરું? લોહીની જગ્યાએ દૂધ ભરી શકાય, લોહીની જગ્યાએ ઘી ભરી શકાય, એનો વિકલ્પ છે? ને ઘી મોઘું કે લોહી મોઘું? એ બરાબર જ છે. તમે નેચરનો સાથ ન છો ને માનવતા, આ બે વસ્તુ. એટલે પહેલો જે પીરિયડ જે હું કહું છું એ ઋષિ પીરિયડ છે, તેને હું વૈદિક પીરિયડ કહું છું. સુખનો સ્વીકાર છે, નો વિરોધ નથી, પણ સુખની લાલસા નથી. આ અનાસક્તિ, જનક બનો અનાસક્તિ. ઝોંપડામાં જવાથી અધ્યાત્મ નહીં આવી ગયા. ઝોંપડપટ્ટીમાં રહેનારા માણસોનું અવલોકન કરો, જે ઝોંપડપટ્ટીમાં રહેતા હોય એ માણસોનું નિરીક્ષણ કરો. એ જેટલા ઝઘડા કરે છે, એ જેટલા વ્યસન કરે છે, એ જેટલી અનૈતિકતા જીવનમાં ઉતારે છે, એટલે બધાની વાત નહીં પણ મોટા ભાગે, એ બધું જુઓ. કે ઝોંપડામાં રહેવાથી આધ્યાત્મિકતા નહીં, અને બંગલામાં રહેવાથી આધ્યાત્મિકતા ભાગી નહીં. મેં એવા ઘણા માણસો જોયા છે આરસપાનના બંગલામાં રહેતા હોય, પણ તમે એના જીવનમાંથી એમ લાગે કે આ સાચો સંન્યાસી છે, આ શેઠ નથી પણ સાચો સંન્યાસી.
અને અમે ઘણી વાર સંન્યાસીઓ હોઈએ, સવારથી વિચાર કરતા હોઈએ કે આજ ભોજન કોના ત્યાં થશે, એને શું બનાવ્યું હશે, દક્ષિણા કેટલી આપશે. હવે મગજમાં તો એ જ ફર્યા કરે, ચા કોના ત્યાંથી આવશે. એટલે સજ્જનો, આજે પહેલો દિવસ છે, સમય થઈ ગયો, વધારે ચર્ચા નહીં કરું. પણ ચિંતન શિબિર છે એટલે જે નિર્ધારિત વિષય છે એ વિષયને થોડી હું ગૌણતા આપી દઈશ, બરાબર છે ને? અને બને બનશે ત્યાં સુધી થોડુંક વણી લેવા પ્રયત્ન કરીશ. પણ પરમેશ્વર જેવી કંઈ શક્તિ આપશે, બુદ્ધિ આપશે, મતિ આપશે, એવા અહીં બેસી અને આપણે કંઈક વિચાર કરશું. અને હું એવી ઈચ્છા અને અપેક્ષા રાખું કે આપણું ચિંતન વાસ્તવિકતાની નજીક જાય, કાલ્પનિકતા નહીં, શેકચલ્લી નહીં, તરંગી નહીં, આકાશમાં ઉડનારું ચિંતન નહીં, પણ ધરાતલનું ચિંતન. અને ધરાતલનું ચિંતન આપણા પ્રશ્નોને હલ કરે એવી પરમેશ્વર આપણને શક્તિ આપે. આભાર, ધન્યવાદ, હરિઓમ. તારીખ 21-10-1990, ધોરાજી, બ્રહ્મ સમાજમાં આપેલું પ્રવચન. ઓ વંદે શિવમ શંકરમ. ધોરાજી, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા ભાઈઓ, બહેનો અને બાળકો, સૃષ્ટિની જીવરચનાને તમે જો ધ્યાનથી જોશો તો એમાં બે પ્રકાર જોવા મળશે. એક જીવરચના એવી છે જેમાં સમાજ નથી, બીજી જીવરચના એવી છે જે સમાજવાળી છે. તમે સર્પને એકલો ફરતા જોયો હશે, સિંહને એકલો ફરતા જોયો હશે, એવા બીજા ઘણા પ્રાણીઓ છે જે એકલા ફરતા હોય છે. કારણ કે એની રચના એવી થઈ છે કે એમાં સમાજની બહુ જરૂર નથી. પણ મોટાભાગની જે જીવ સૃષ્ટિ છે એમાં તમે જોશો તો સમાજ છે, સમૂહ છે. અને સમૂહનો અર્થ થાય છે 5, 25, 50, 100, 200, ટોળામાં રહેવું, એકલા ના રહેવું પણ સમૂહમાં રહેવું. આપણે ત્યાં પ્રાચીન કાળમાં જ્ઞાતિ વ્યવસ્થા હતી, આજે પણ જ્ઞાતિ વ્યવસ્થા છે. પણ જ્ઞાતિ અને સમાજ આ બંને એક નથી, આ બંનેના ભેદને સમજવું જોઈએ. જ્ઞાતિનો અર્થ પહેલા એટલો કરવામાં આવતો કે તમારા લગ્ન માટે, તમારા વૈવાહિક સંબંધો માટેની એક નિશ્ચિત સીમા, એક નિશ્ચિત વર્તુળ, એક નિશ્ચિત ગોળ. અને જ્ઞાતિઓ મોટા ભાગે આ વ્યવસ્થા સિવાય બીજી કોઈ વ્યવસ્થામાં પડતી નહીં, બહુ બહુ તો એ દંડની વ્યવસ્થા કરતી. કોઈ એક જ્ઞાતિ બહાર કન્યા આપી હોય, અથવા કોઈ જ્ઞાતિ બહારથી કન્યા લાવ્યો હોય તો એનો કેવો દંડ કરવો, કેટલો દંડ કરવો, એ બધી વ્યવસ્થામાં જ્ઞાતિઓ સીમિત થઈ જતી. કોઈ કાળે આ જરૂરી હશે, જો કે હું એનું સમર્થન નથી કરતો, પણ આ જ્ઞાતિ વ્યવસ્થા હતી. સમાજ હમણાં થોડા વર્ષોથી થવા લાગ્યો છે અને સમાજનો અર્થ જ્ઞાતિ કરતા આટલા અર્થમાં જુદો છે. જેના લક્ષ્યો સમાન હોય, માત્ર લક્ષ્યો નહીં પણ એ લક્ષ્યોને મેળવવા માટેના સાધનો પણ સમાજ હોય, એવા સમાન સાધનો અને સમાન લક્ષ્યો વાળો જે વર્ગ, જે સમૂહ, એનું નામ સમાજ છે. લક્ષ્ય શું છે? લક્ષ્ય પ્રગતિ છે, લક્ષ્ય વિકાસ છે. એક નિયમ છે, એટલું ઘોડું દોડાવો એમાં બહુ ગતિ નહીં આવે,
પણ 10-15 ઘોડાને સાથે દોડાવો. બાજુના જે ઘોડા છે એની ગતિ આ બીજા ઘોડાને ગતિ આપશે. મારાથી આગળ નીકળ્યો, મારાથી આગળ નીકળ્યો, એટલે એને પોતાનું તમામ જોર ખર્ચવાની શક્તિ થશે. આ સ્પર્ધાઓ કેમ કરી? આ સ્પર્ધાઓ ના કરી હોત તો જે વિકાસ થયો એ વિકાસ ના થઈ શક્યો હોત. તમે બેઠા બેઠા ચિત્રો કરો, કોઈ જોશે ના જુએ, સાયકલ ચલાવો કોઈ જુએ ના જુએ, તો જે વિકાસ થયો, જે ગતિ આવી, એ ગતિ ના આવી હોત. પણ જ્યાં 10 માણસોને એમ કહ્યું કે તમારે અહીંથી આટલે સુધીનું અંતર પાર કરવાનું છે અને જે પહેલો આવશે એને ઇનામ આપવામાં આવશે, એની સાથે જ તમારા અંદર એકદમ સ્ફૂર્તિ આવી જશે. આને એક પ્રેરક બળ કહે છે. પ્રગતિનું સૌથી મોટામાં મોટું પ્રેરક બળ સ્પર્ધા છે, અને પ્રગતિનું સૌથી મોટામાં મોટું વિનાશક બળ ઈર્ષ્યા છે. સ્પર્ધા અને ઈર્ષ્યા બંનેના ભેદને સમજવા જોઈએ. તમે ઓલિમ્પિક ટીવી ઉપર જોતા હશો અથવા બીજી રમતો ટીવી ઉપર જોતા હશો, કેટલી જે હાર જીતના પડઘા આખા દેશોમાં પડતા હોય છે. જર્મની જીતે કે હારે, પાકિસ્તાન જીતે કે ભારત જીતે, એના પડઘા જીતનારા અને હારનારાઓ કરતા જોનારાઓ ઉપર બહુ મોટા પડતા હોય છે. પણ રમનારા છે ને એ ખેલદિલીપૂર્વક એકબીજા સાથે હાથ મેળવતા હોય છે, એકબીજાને અભિનંદન આપતા હોય છે. કારણ કે રમત છે અને રમતનો અર્થ ખેલદિલી છે. તમને હારતા આવડે છે? વિજય મેળવવો અને વિજયને સ્વીકારવો એ તો બહુ રમતવાદ છે. એક નાનું બાળક એ કુદાકુદ કરવા લાગી જશે, એને પણ એક પ્રકારનું શુરાતન આવી જશે. પણ તમે પરાજયને પચાવી શકો છો, અને જે પરાજયને ના પચાવી શકે એ કદી રમતને લાયક હોય જ. રમતની પહેલી લાયકાત વિજય નથી, રમતની પહેલી લાયકાત બિલકુલ જનક જેવા થઈને તમે પરાજયને સ્વીકારી શકો છો, પચાવી શકો છો, જીતેલા માણસને અભિનંદન આપી શકો છો. અને જે રમત ગ્રાઉન્ડ ઉપર ખેલાય છે એ જ રમત સંસારના પ્લેટફોર્મ ઉપર પણ ખેલાય છે. બે રમત છે. આ રમતમાં પણ જેને હાર પચાવતા આવડતું હોય એ રામ થાય. રામને આપણે જ્યારે દીવો કરીએ છીએ ત્યારે શું અર્થ? એનો અર્થ એ છે કે જેની વિજય એક વેંત દૂર હતી, ગાદી ઉપર બેસવાનું માત્ર 4 જ કલાક બાકી હતા. સવારે તો ગાદી ઉપર બેસવાનું છે. પ્રાતર ભવામી વસુધા દીપચક્રવર્તી સોહમ વ્રજામિ વિપિનમ જટિલસ તપસ્વી. સવારે તો એક વેંત દૂર છે, પણ છતાંય પરાજય આવી ગઈ. અને પરાજય છે કલંક પૂર્વકની પરાજય બહુ દુઃખદાયી હોય છે. અન્યાય પૂર્વકની પરાજય એથી વધારે દુઃખદાયી હોય છે. કેટલીક વાર સારામાં સારા માર્ક લાવનાર જે વિદ્યાર્થી છે, કોઈ અણઘડ પરીક્ષકના દ્વારા એ ફેલ થતો હોય છે, એની કોપી 10માં 1 આવે એવી હોય છે. પણ એનો મૂળ એવો છે, કારણ કે એટલા માટે તો આપણે નસીબને માનીએ છીએ. એની પત્ની સાથે ઝઘડો થયો હોય ને, પહેલી જ કોપી પેલા છોકરાની હાથમાં આવી હોય, એની દાહજાના ઉપર નીકળવા. એ વિદ્યાર્થીને ખબર એ નથી કે મેં આટલું સારું લખ્યું છે, પણ મારી કોપી જ્યારે એના હાથમાં આવશે ત્યારે એ ઉકળેલો હશે એની એને ખબર એ નથી. એટલે અન્યાયપૂર્વકની પરાજય જ્યારે થતી હોય છે ને, ત્યારે માણસને બહુ મોટો આઘાત લાગતો હોય છે. અને તમે ઈચ્છો કે ના ઈચ્છો, જીવનને 100% કદી ન્યાયપૂર્ણ બનાવી શકાતું નથી. તમને ફરિયાદ છે? તમને 100% જીવનમાં ન્યાય મળ્યો છે? તમારા પિતાએ, તમારી માતાએ, તમારા ભાઈઓએ, તમારી પત્નીએ, તમારા પતિએ તમને 100% ન્યાય આપ્યો છે? તમે કહેશો કેટલીય ફરિયાદો છે, કેટલીય ફરિયાદો છે. ઉલટાવીને કોઈ એમ પૂછે, તમે કોઈને ન્યાય આપ્યો છે? તમારી પત્નીને, તમારા પતિને, તમારા બાળકોને, તમારા નોકરોને,
તમારા ભાડુઆતોને, તમારા મકાન માલિકોને તમે ન્યાય આપ્યો છે? જીવનને કદી 100% ન્યાયી નથી બનાવી શકાતું. પણ એનો અર્થ એવો ના કરતા કે ત્યારે હવે આપણે અન્યાયનું સમર્થન મળી ગયું, એવો ના કરશો. એનો અર્થ એ છે ન્યાયનું વિષ પણ ઝેર પી ઘોડીને પીવાની હિંમત થઈ. સીતાને ક્યાં અન્યાય નથી થયો? થયો છે કે નથી થયો? તમે તમારી રીતે જુઓ એ વાત જુદી છે. તમે કોઈ વાર એની રીતે જોયું દ્રૌપદીને અન્યાય થયો કે ના થયો, પાંડવોને અન્યાય થયો કે ના થયો, હરિશ્ચંદ્રને અન્યાય થયો કે ના થયો? અન્યાયનું ઝેર પણ જે પી જાણે સમય ઉપર, એ માણસ જીવનને જીવી શકતો હોય છે. એટલે પ્રગતિ માટેનું સૌથી મોટામાં મોટું પ્રેરક બળ સ્પર્ધા છે. તમે અહીંયા સ્પર્ધાઓ જોઈ યોજી, અને સ્પર્ધાઓમાં નાનાથી માંડીને મોટા બાળકો સુધી ભાગ લીધો. એક સમાજ તરફથી 15 રૂપિયા મળે કે 5 રૂપિયા મળે, એક કાગળ ઉપર ઇના સર્ટિફિકેટ મળે, એ 5 કે 15 રૂપિયાની મહત્તા નથી. પણ જે પરિસ્થિતિમાં, જે તાળીઓના ગડગડાટ વચ્ચે આ ઇનામ આપવામાં આવ્યા છે, એ બહુ મોટી કિંમત ધરાવે છે. એને પ્રેરક બને છે, એને પ્રેરણા આપવા માટે. એટલે સજ્જનો, માનવ છે એ સમાજ, સામાજિક પ્રાણી છે, સમાજ વિના રહી નથી શકતો. અને હું એમ માનું છું કે સમાજ છે ને એ તો માં છે, એને માં બનવું જોઈએ. જો માં ના થઈ શક્યો હોય તો એને માં થવું જોઈએ. બાપ ને જ્ઞાતિમાં બાપ છે, જ્ઞાતિના આગેવાનો એ બાપ છે. બાપના, બાપની આંખમાં કઠોરતા હોય. કદાચ મારા કરતા તમને વધારે અનુભવ હશે. પ્રાચીન કાળમાં જ્ઞાતિના આગેવાનોને એક ખાસ શબ્દ કહીને બોલાવવામાં આવતા. અમાવાસ્યાનો પહેલો દિવસ ખ્યાલ આવ્યો ને, ભેગા થાય, લાડવા ખાય, શીરો ખાય, દંડ કરે. દંડ કરવા માટે જ ભેગા થયા હોય, કોઈનું ભલું કરવા માટે નહીં. અને દંડ પણ કોનો કરવાનો હોય? વાઘનો નહીં, સિંહનો નહીં, દીપડાનો નહીં, સસલાનો. જે સસલા જેવા હોય ને એનો દંડ કરવાનો. સમાજ એ જ્ઞાતિ નથી, સમાજનો આગેવાન એ જ્ઞાતિનો આગેવાન નથી. ત્યારે સમાજને હું માં માનું, જેનું હૃદય વાલથી ભરેલું છે, પ્રેમથી ભરેલું છે, ક્ષમાથી ભરેલું છે, દયાથી ભરેલું છે. ઉત્તમ સમાજની 2 નિશાનીઓ છે. ઉત્તમ સમાજની 2, હું તમને આ મુદ્દો તમે યાદ રાખજો. એ સમાજમાં ઈર્ષાનું પ્રમાણ કેટલું ઓછું છે, 1. અને એ સમાજમાં દુર્ગુણોને ક્ષમા કરવાની વૃત્તિ કેટલી છે, તથા 2. એવું કહેવાય છે શિવજીએ ઝેર પીધું અને પછી થોડુંક ઝેર વધ્યું, કોના ઉપર છાંટ્યું? અગ્રજન્મા પાસે નજીક જ ઉભેલા, ચા પીધા પછી રકાબીમાં થોડું હોય ને એ લઈને છાંટ્યું. એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે બ્રાહ્મણ બ્રાહ્મણની ઉન્નતિને ના જોઈ શકે. એમાં થોડોક અપવાદ છે. તમે સુરતમાં અનાવિલ બ્રાહ્મણ જુઓ. અનાવિલ બ્રાહ્મણ એક માણસ બીબીસી આવી કે એ રેલવેમાં દાખલ થયો હોય તો બધા એના ગામના બધાને લઈ આવે. મહારાષ્ટ્રના ચિત્પાવન બ્રાહ્મણ છે, પેશવા આખો, પેશવા વંશ, ગોખલે, તિલક, બધા ચિત્પાવન. એક હોય તો બધાને લઈ આવે. પણ બીજા કેટલાકમાં અપવાદ રહ્યો અને અપવાદનું પરિણામ એ આવ્યું, શિવજી જતા હતા વિમાનમાં બેસીને, કોઠિયા ઉપર બેસીને, અને નીચે જોયું તો એક બ્રાહ્મણ બહુ દરિદ્ર, અત્યંત દરિદ્ર. એટલે પાર્વતીએ કહ્યું કે રાત દિવસ તમારી માળા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જપે છે, ને આ બિચારો આટલો બધો ગરીબ છે, તમે એને કંઈક આપો. એને કહ્યું કે હું આપીશ પણ એ લઈ નહીં શકે.
પાર્વતીએ હઠ કરી બે નીચે ઉતર્યા, નીચે ઉતર્યા પતિ પત્ની ને પુત્ર ત્રણ. શિવે કહ્યું કે આજે હું પ્રસન્ન છું, તમને ત્રણેને એક એક વરદાન આપવા આવ્યો છું, બોલો માગો તમારી જે ઈચ્છા હોય માગો. એટલે પેલી પત્ની હતી ને એને કહ્યું ઉભારો, આમનામાં તો બુદ્ધિ જ નથી, એ તો ગમે તેવું માગી બેસશે, પહેલા મને માગવા દો. માગો તમે માગો. કે જિંદગી બરબાદ થઈ ગઈ, આ ઘરમાં હું એટલી દુઃખી થઈ, એટલી દુઃખી થઈ, એટલી દુઃખી થઈ, મેં જિંદગીમાં કદી સુખ જોયું જ નથી. એટલે ભગવાન જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હોવ, હમણાં ને હમણાં મને રૂપ રૂપનો અંબાર એવી અપ્સરા બનાવીને સીધી સ્વર્ગમાં મોકલી દો. શિવજીએ કમંડળમાં પાણી લીધું, ઉપર છાંટ્યું ને જાય જોતજો તમે, તો એકદમ અપ્સરા થઈ અને જતા જતા પેલા બ્રાહ્મણ ઉભેલા ને એના સામે આમ ડીઓ કરતા એટલે એમ કે હવે છૂટી તારા છે એમ કરીને સડસડાટ ઉપર ગઈ. ઉપર ગઈ એટલે પેલા દુર્વાસાના જે અવતાર ને ક્રોધમાં આવી ગયા. પેલા શિવજીએ કહ્યું બોલ ભાઈ હવે તું માગ, તારી જે ઈચ્છા હોય એને મેં સ્વર્ગમાં મોકલી, તું જે ઈચ્છા હોય માગી લે. અને આમણે ક્રોધમાં ને ક્રોધમાં માગ્યું કે હે મારા નાથ, જો તમે ખરેખર મને વરદાન આપવા માંગતા હોવ તો પેલીને હમણાં હમણાં ગધેડી બનાવીને નીચે પાડો. અને ખરેખર તો એ તો બિચારી પહોંચી એ નથી, આ નવું વરદાન આવ્યું તો પાછું હાશ એમ કે હવે મને શાંતિ થઈ એમ. હવે એક છોકરો રહ્યો, શિવજીએ કહ્યું ભાઈ તું માગી લે તારે જે જોઈતું હોય, મારા મા બાપ જેવા હતા એવા નેવા બનાવી દો, મારે કઈ જોઈતું નથી, અમારે જેવા હતા એવા નેવા બનાવી. શિવે પાર્વતીની સામે જોયું, મેં એકની જગ્યાએ ત્રણ વરદાન આપ્યા, પણ જો હતા ત્યાં ત્યાં આવી ગયા ના આવી. સમાજનું પહેલામાં પહેલું લક્ષણ છે એમાં ઈર્ષાની વૃત્તિ કેટલી ઘટી છે. અને જો ઈર્ષાની વૃત્તિ ઘટી હોય ને તો તમે બીજાના સુખને જોઈ શકો, બીજાની પ્રગતિને જોઈ શકો, બીજાના વિકાસને જોઈ શકો, તમે રાજી થો, તમને આનંદ થાય. ચાલો મારો દીકરો કઈ ના આવ્યો તો કઈ નહીં, પણ પડોશીને તો આવ્યો, એ મારો ભાઈ છે ને, મારા સમાજનું અંગ છે. આ એક પહેલી વાત. અને બીજી વાત છે, સમાજ જ્યારે મહાન બનવાનો હોય ને ત્યારે એના અંદરના જે દોષો છે ને દોષો પ્રત્યે ઉદાર, એમાં સહન વૃત્તિ આવે, નઠોરતા નહીં, ક્રૂરતા નહીં, કઠોરતા નહીં. કારણ કે તમારે માં થવાનું છે, જ્ઞાતિના આગેવાન નહીં, સમાજના આગેવાને તો માં થવાનું છે. એક માં જ્યારે બાળકને મોટું કરે છે એને કેટલું દુઃખ પડે છે, કેટલું તપ કરવું પડે છે. ખોટી વાત છે, અમે તપ નથી કરતા, અમને તો ખબર જ નથી કે હળદરનો ભાવ બજારમાં શું ચાલે છે, તેલનો ભાવ શું. કોઈ જમવા કહેવાનું આવે એટલે અમે પહેલા જ કહીએ શુદ્ધ ઘી મેં બનાના હો, ઉદાડો ભાવ પૂછ્યો છે શુદ્ધ ઘી મેં બનાના બોલો છો, એક વાર બજારમાં જઈને ભાવ તો પૂછો. તમારે બેઠા બેઠા, અમારે તો બેઠા બેઠા ઓર્ડર જ કરવાનો હોય, હમ વેજીટેબલ નહીં ખાતે, હમ તેલ નહીં ખાતે, શુદ્ધ ઘી મેં બનાના. ભાઈ અમારે નથી ખાવું, પણ શું કરીએ, ખાવું પડે. તપ તો એક સ્ત્રી કરે છે, એને એના પતિને સાચવવો પડે છે, એના સસરાને સાચવવો પડે છે, સાસુને સાચવવી પડે, બાળકને સાચવવું પડે, આખો દિવસ એ ઘરની જેટલી વસ્તુ હોય બધાને તોડે પડે છે. અહીં પકડો તો પેલું તોડે, પેલા કેટલા બટન બગાડે, કેટલું આ બગાડે, ટેલિફોન ઉચકી નામથી આમ. માં કદી એના ઉપર કઠોર નથી, એની પ્રત્યેક નફટ આવી છે ને એ માં માટે મનોરંજન બને છે. એના માટે જશોદાનો લાલો છે ને એ માખણ ઢોળે કે દૂધ કે દહીં ઢોળે તો જશોદાને ક્રોધ નથી આવતો, અને ક્રોધ આવે તો એ વાસ્તવિક ક્રોધ નથી હોતો, એટલે એ બાળક મોટું થાય છે. એમ સમાજ એ માં છે, સમાજના ખોળામાં કોણ બેસે જે બાળક હોય, અને બાળક કોણ છે જે પોતાના પગે ચાલી નથી શકતું, જે પોતાની બુદ્ધિથી જીવી નથી શકતું, જેમાં હજુ નિર્ણય શક્તિ નથી ખીલી, જેને ભૂલ કરવાનો અધિકાર છે. મોટા થયા પછી અધિકાર નથી રહેતો, પણ જેને ભૂલ કરવાનો અધિકાર,
એને જે સમાજ એની ભૂલોને સ્વીકાર કરી લે. થોડા વર્ષો પહેલા મારે આશ્રમમાં એક બેન આવી, 27-28 વર્ષની ઉંમર હશે. એના ચહેરા ઉપરથી લાગ્યું કોઈ ભદ્ર ઘરની બાઈ છે બેઠી. મેં એને પૂછ્યું કેમ કંઈ કામે આવી, શું છે? મને કે મને તમારા આશ્રમમાં રાખશો? એકદમ દયાજનક સ્થિતિ એના ચહેરા ઉપર. મારે આશ્રમમાં રહેવાની તારે શી જરૂર છે? ઉપર આકાશ ને નીચે ધરતી મને પગ મૂકવા માટેની કોઈ જગ્યા હવે બાકી નથી રહી. કાં તો હું કૂવામાં પડું, કાં તો કોઈ રેલના પાટા ઉપર સુઈ જઉં, અથવા મને જીવતદાન આપવું હોય તો તમારા આશ્રમમાં રાખો. હજી મારા માટે હવે કોઈ જગ્યા નથી રહી. પછી મેં એને પૂછ્યું કે એવું બધું શું થયું છે અને આટલી નાની ઉંમરમાં તારે? પછી મને વાત કરી કે હું બ્રાહ્મણની દીકરી છું અને મારા પિતા છે ને એ ફર્સ્ટ ક્લાસ ઓફિસર છે, ગેજેટેડ ઓફિસર, બહુ સારી ઊંચી સ્થિતિ ઉપર. અમારા ઘરમાં ડ્રાઈવર, મોટર, અર્બલી બધું જ, જેવા ઓફિસરોના ત્યાં હોય બધું સુખ છે. પણ એ નાદાન ઉંમરમાં, એ કાચી ઉંમરમાં, એ અબૂધ ઉંમરમાં મને જીવનની કોઈ ગતાગમ નહીં કે જીવન એટલે શું. જીવનના પ્રવાહ છે, ઢાળ ઉપર દોડનારો પ્રવાહ, ઢાળ ચડનારો પ્રવાહ, સીધો ચાલનારો પ્રવાહ, વાંકો ચૂંકો ચાલનારો પ્રવાહ. જે વૃદ્ધ માણસો હોય એમને પૂછી જુઓ કે તમારા જીવનમાં આ પિરિયડ આવ્યા હતા? એક પિરિયડ આવ્યો હોય જયારે ઢાળ ઉપર આમ નીચે દોડતા હો, અને ઢાળ ઉપર જયારે તમે દોડતા હો ને ત્યારે તમે તમારા વશમાં ન હો, ઢાળ તમને દોડાવતો, તમે તમારે પોતાની જાતને આધીન ન હો. જયારે ઢાળ ઉપર ગાડી દોડાવવાની હોય ને ત્યારે બ્રેકની જરૂર હોય. પછી એક પિરિયડ એવો આવે જયારે તમારે ઢાળ ચડવા પડે, પત્ની છે, બે બાળકો છે, નોકરી નથી, ધંધો નથી, મકાનનું ભાડું ચડી ગયું છે, કોઈ ઉધાર આપતું નથી, ઢાળ ચડી રહ્યો છે. એને પૂછો કેટલો એના ફેફસા કેટલા ફૂલી ગયા છે, એને કેટલો શ્વાસ ચડ્યો છે. અને ઢાળ ચડીને ઉપર પહોંચ્યો, નોકરી મળી ગઈ, હવે એના માટે સીધો રસ્તો છે, સીધો સડસડાટ ગાડી દોડાવે રાખો. સ્વભાવ છે ને, અને સ્વભાવમાં સૌથી મોટામાં મોટા બે ગુણો લખવા હોય તો લખી લેજો. બે ગુણો જેની પાસે હોય ને દુનિયા એની મુઠ્ઠીમાં છે, ઉદારતા અને સહન શક્તિ. ઉદારતા અને સહન શક્તિ, કોઈ બોલે એને સહન કરી લેવાનું, એને સહન કર, ગમ ખાઓ ગમ ખાવાની શક્તિ. અને ઉદારતા, બે એક સાથે, શું આપું, લો લો લો, પાણી પીવો, ખાઓ, કંઈક લો, કંઈક લેતા જાઓ ને, માણસ ક્યાંથી. આ બે તમારી પાસે ગુણો હોય ને તો બે મુઠ્ઠીમાં આખી દુનિયા તમારી પાસે. હવે તમારી પાસે ઉદારતાની જગ્યાએ લોભ હોય અને સહન શક્તિની જગ્યાએ માર પથરો, માર પથરો, પેલી ગોફણ લઈને આખો દિવસ ઉભા હો, જેને હોય એને ફેંક ફેંક કર્યા કરતા હો, તો દુનિયા તમારી મુઠ્ઠીમાં રહે ખરી, સગા માણસો સગા થવા તૈયાર થાય. સહન શક્તિમાં તમારે મન મારવું પડે અને ઉદારતામાં ઘસાવવું પડે. ઘસાયા વિનાની ઉદારતા હોય? કોઈને કોઈ રીતે ઘસાવવું પડે ને. હવે ઘસાવા તૈયાર ન હોય ને મન મારવા તૈયાર ન હોય એના હાથમાં કદી દુનિયા આવી શકે? એટલે ધર્મની ટૂંકી નાની વ્યાખ્યા છે, જે તમારા અંદરના સદગુણોનો વિકાસ કરી આપે. તમને એમ લાગે કે બે મહિના પહેલા મારી પાસે નવટાંક દવા દયા હતી, પણ હવે કિલો જેટલી થઈ છે, પહેલા કરતા હવે વધારે દયાળું, કીડીઓ ઉપર પગ મૂકે, કોઈ ગાયને જેને મારે, કોઈને આમ મારે, કોઈને ગમે તેમ કરે, પણ હવે એવું કરવાની ઈચ્છા થતી. એનો અર્થ થયો કે તમારામાં દયા વધી છે, એટલે ધર્મ વધ્યો છે, તમારામાં ઉદારતા વધી છે. પહેલા નહીં, એક દિવસ કોઠાની કથા કરી હતી, હવે કોઠામાંથી આંબામાં આવ્યા છો તમે. લોકો કે કાકા બદલાઈ ગયા હો, આ તો પહેલા એવા હતા પણ બદલાઈ ગયા, હવે આખા બદલાઈ ગયા. તો શું વિકાસ થયો? તમારા અંદર જે ઉદારતાનો ગુણ હતો ને એ વિકસ્યો. કેમ વિકસ્યો? કંઈક સાંભળ્યું, કંઈક સમજ્યા, કંઈક સમજ્યા.
Thank you.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે દેહમાં દેવ તું તેજ પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે અખિલ બ્રહ્માંડ જૂજવે રૂપે અનંત ભા